સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુલતાનપુર તાલુકા પંચાયત સીટના ઉમેદવારો સાથે મારો અવાજની ટીમે મુલાકાત કરી, જેમાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ દિનેજી ઠાકોર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુનાબેન વિક્રમજી ઠાકોર, કોંગ્રેસના ઉમેદવાર સીતાબેન રામાજી ઠાકોર અને અજિતબેન રત્નાજી ઠાકોર સુલતાનપુર તાલુકા પંચાયત સીટ પર ઉમેદવારી નોંધાવી છે. તો ઉમેદવાર અને ગામના લોકો શું કહે છે તે જોઈએ. નમસ્કાર, મારો અવાજ ન્યૂઝમાં હું મનીષા ઝાલા આપનું સ્વાગત કરું છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મારો અવાજ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે સુલતાનપુર ગામે. સુલતાનપુર ગામમાં જે તાલુકા પંચાયત સીટ લડી રહ્યા છે, જિલ્લા પંચાયત સીટ લડી રહ્યા છે, તેવા ઉમદા અને એવા ઉમેદવારો છે. તો આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને કયા બાબતને ધ્યાનમાં રાખીને તેઓ ચૂંટણી લડી રહ્યા છે તેવા સ્વરાજ્યના સંગ્રામમાં આપણે તેમની સાથે વાત કરીશું. અમે કોંગ્રેસ ઉભા રહ્યા છીએ સુલતાનપુર વિસ્તાર ને રેડ રક્તિપુરા વિસ્તારમાં. નામ તમારું? અમારું નામ સીતાબેન રોમાજી ઠાકોર. તમે જે ફોર્મ ભરાયું છે એ પ્રમાણે સુલતાનપુર તાલુકા પંચાયત સાહેબ અપક્ષ તરીકે મેં મારી ઉમેદવારી નોંધાવી છે અને મારા ઉમેદવાર નોંધદાર છે અજિતભાઈ રત્નાજી. હું રત્નાજીનો પતિ છું. આ ગામની અંદર સાચો ન્યાય મળતો નથી ગરીબોને. જે લોકો તવાંગર છે એમને પણ એ બીપીએલ કાર્ડ છે, જયારે ગરીબ માણસો એમને બીપીએલ કાર્ડ નથી મળતા. તો એના અમે મારો પણ અવાજ મારે એમને બતાવવાનો છે કે ભાઈ સાચો ન્યાય તમે આપો અમને. પાંચ વર્ષની અંદર આ સુલતાનપુર ગામમાં કયા કયા વિકાસના કાર્યો? વિકાસના કામો તો જનતા કરે છે. આ રોડના બીજું કોઈ રોડ છે? ઉમેદવારનું ફોર્મ ભરી અને અપક્ષમાં ઉભા રહ્યા છો તો તમે મહિલાઓ શું સંદેશ આપવા માંગશો? બીજા સંદેશ બેન શું છે કે ગામમાં મારો જો મારો પતિ શિક્ષક છે એ હાલ રિટાયર છે. બસ અમે તો હાલ ઉમેદવારી કરવા અમે તો ટિકિટની માગી તે મને મળી નથી. તે અમે અપક્ષમાં ભરાય છે અને વિકાસ માટે અમારા પબ્લિકને હાથ જોડીએ છીએ કે અમારા ગામમાં વિકાસ કરવો છે અને જીવાલવી છે. જિલ્લા પંચાયતની સીટ ઉપર મારા દીકરાની વહુ ચૂંટણી લડી રહી છે. એનું નામ છે કિંજલબેન માધવસિંહ ઠાકોર. હવે અમે આમ આદમી પાર્ટીમાંથી અહીંની આ સીટ ઉપર જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છીએ. તો કઈ બાબતને ધ્યાનમાં રાખીને ચૂંટણી ભરવાનું ફોર્મ તમે ઉમેદવારી નોંધાવી છે? અમે જે દિલ્હી મોડેલની જે દિલ્હીમાં જે યોજનાઓ ચાલે છે એને વિકાસની જે વાતો છે કે ઘર ઘર મફત વીજળી, ઘર પાણી મફત, જે રાશન ઘર ઘર સુધી પહોંચાડવું પડે, જે રેશનિંગ વાળા કે આજે નહીં કાલે આવજો, એ બધી જે દિલ્હીની અંદર જે યોજનાઓ છે એ દિલ્હીની જે યોજનાઓ અમે અમારા વિસ્તાર સુધી અમારા રાજ્યમાં પહોંચાડવા માટે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી. રાજકારણમાં કેટલા વર્ષથી જોડાયા? રાજકારણમાં હું છેલ્લા 15 વર્ષથી છું. ભાજપના રાજમાં પૈસા આલો ને તો જ કામ. એક રેશનિંગ લેવું હોય ને તો 200 રૂપિયા તાલુકા પંચાયતમાં હાલવા પડે, લાઇનમાં ઉભું રહેવું પડે, તો જ તમારું કામ થાય ને કે કામ થાય નહીં. ગામની મુખ્ય સમસ્યાઓ હાલની કઈ છે? ગામની મુખ્ય સમસ્યાઓ તો જો પાણીનો પ્રશ્ન છે ગામની અંદર, પીવાના પાણી સિંચાઈ માટે, સિંચાઈના નહીં પીવાના પાણીના પ્રશ્નો છે. પછી ગામે છે ને રાત્રે અંધારા પટ હોય છે, સ્ટ્રીટ લાઇટનો પણ પ્રશ્ન છે ગામમાં. એ બધા પ્રશ્નો સોલ્યુશન કરવા માટે મેં અમારા દીકરાની વહુને જિલ્લા પંચાયતની ઉમેદવારીની સીટ માટે લડાયા છે. મતદારો કેટલા છે સીટના? મતદારો 7000 છે મારા ગામના અને જિલ્લા સીટના 31000 મતદારો છે. જે બેન ઉભા રહ્યા છે ઉમેદવારી તરીકે એમનો અભ્યાસ કેટલો છે? એ એમએ બીએડ છે. એમએ બીએડ છે. હા, મારું નામ ઠાકોર સુભાજી વરવાજી, સુલતાનપુરા. હું તાલુકા પંચાયતે ચૂંટણી મારા નાના ભાઈ ના ઘેરથી ગુનાબેન વિક્રમજીને તાલુકાની સીટ લડાવું છું. કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડાવી રહ્યા છો? દિલ્હી મોડલ કેજરીવાલના જે વિચારોને લઈ અને હું અહીંયા તાલુકા પંચાયત લડાવું છું. તમારી નજરે ગામમાં કયા કયા વિકાસ કે જે ભાજપ સરકારમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને દૂર કરવા માટે હું આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે કેજરીવાલના વિચારોને જોડાઈને. તો તમે આ ઉમેદવારી કરી છે એ દરમિયાન તમે તમારા મત વિસ્તારના લોકોને શું સંદેશ આપવા માંગો છો? હું જીતીને આવીશ તો ભ્રષ્ટાચાર મુક્ત સુલતાનપુર બનાવીશ. સુલતાનપુર ગામની અંદર જે સારા સારા વ્યક્તિઓ છે, જે ખાતેદાર માણસો છે, જમીનના ખાતેદાર માણસો છે, એમને પણ બીપીએલ કાર્ડ, જેને એક વીઘો પણ જમીન નથી એને એપીએલ કાર્ડ, તો આની તપાસ થાય અને સાચો ન્યાય મળે એ માટે મેં આ ચૂંટણી અપક્ષ તરીકે જંભલાયું છે
અને મારા સાથીને લાવો કે ફરીથી બીપીએલ કેર નવેસરથી રજૂઆત કરી અને નવેસરથી યોગ્ય તપાસ નવેસરથી હાચા માણસ ન્યાય મળે એવું કરવા માટે મારી નમ્ર વિનંતી.